નમસ્તે. ધોરણ 8માં ગુજરાતીમાં ગયા લેક્ચરમાં આપણે પાઠ 10 છે અઢિયાના એ આપણે સમજ્યો હતો અડધો. હવે બાકીનો જે પાઠ સમજવામાં છે બાકી એ આપણે આજે સમજીશું. હવે આપણે અત્યાર સુધીમાં આપણે જોયું કે લેખક છે એને સંસ્કૃત વ્યાકરણ ભણવા માટે એના ગામના લોકો છે એ ટ્રેનમાં બેસાડવા આવે છે ત્યારે એમને 30 રૂપિયા આપે છે. ત્યાર પછી લેખક છે એ અજમેર રોકાય અને મથુરા આવે છે. મથુરા આવી અને તેઓ જમુના નદીને કાંઠે જોવે છે તો ત્યાં શ્રદ્ધાળુઓ ઘણી બધી અંધશ્રદ્ધામાં જમુના મૈયાને ગંદી કરતા હોય છે, ગંદકી ફેલાવતા હોય છે. પછી ત્યાંથી તે મથુરા જઈ અને વૃંદાવન પહોંચે છે. મથુરામાંથી વૃંદાવન આવે છે ત્યારે એ ગાડીમાંથી જ એને એક મોટો આશ્રમ દેખાય છે. હવે એ આશ્રમમાં એમને આશ્રમનું નામ છે એ મોટા અક્ષરે લખેલું હોય એટલે દેખાય છે શ્રોત મુનિ આશ્રમ. અને એને ત્યાં જ નક્કી કરી લીધું કે મારે આ આશ્રમમાં જવું છે. તો એ ગાડીમાંથી ઉતરી અને સીધા જ તે આશ્રમમાં જાય છે. ત્યાં જાય છે ત્યાં તેમને જણાવવામાં આવે છે કે આ આશ્રમમાં તમને ભણવા માટે ભણાવશે પણ રહેવા માટેની તમને અહીંયા જગ્યા મળશે નહીં એમ. હવે જોઈએ આપણે આગળ. અને આજના હોમવર્કમાં તમારે સ્વાપોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ સ્વાપોથી સારા અક્ષરે લખી લેવાની છે. પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું. વૃંદાવન એટલે તુલસીનું વન, શ્રોત એટલે કાન અથવા સાંભળવું, લઘુ કૌમુદી એટલે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું પુસ્તક. જો હવે લેખક છે એ અહીંયા આશ્રમમાં એમને કહે છે કે ભાઈ તમને રહેવા માટેની જગ્યા નહીં મળે તો પૂછે છે કે ભાઈ તો બીજી કોઈ જગ્યા હશે કે જ્યાં મને રહેવા માટે જગ્યા મળશે, તમે કંઈક બતાવો ને એમ. તો તેમને કહે છે કે તેમણે એમને દૂર આવેલો એક પરમહંસ આશ્રમ છે એનું નામ આપ્યું અને ત્યાં જવા માટે સૂચન કર્યું. એટલે કે ત્યાં જવા માટે એમને સૂચના એને રસ્તો બતાવ્યો કે ભાઈ તમે ત્યાં જઈ શકો છો એમ. તો સાથોસાથ એટલે કે એની સાથે જ એમને કીધું કે ભાઈ લઘુ કૌમુદી નામનું એક પુસ્તક છે, સંસ્કૃત ભાષાના વ્યાકરણનું પુસ્તક છે, એનું નામ છે લઘુ કૌમુદી. આ પુસ્તક લઈ અને આવતીકાલે તમે ભણવા આવી જજો. એ કે હવે કાલે જ આપણને ભણવા જવાનું હોય તો આજે એ પુસ્તક તો વસાવવું જ પડે. લેખકને કાલે ભણવા જવાનું કીધું છે તો પહેલાં તો એમને રહેવા માટેની વ્યવસ્થા કરવી પડશે, ત્યાર પછી એમને પુસ્તક લેવાનું થશે અને ત્યાર પછી એ કાલે આવતીકાલે ત્યાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શીખવા માટે જઈ શકે છે. હવે જોઈએ આપણે કે આગળ અમે લેખકને કઈ કઈ તકલીફ પડે છે. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 એક રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ. તેનું મૂલ્ય 10 આના લગભગ 65 પૈસા હતું. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા. બાકીના 8 આના 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. 10 આના એટલે 60 પૈસા. મૂલ્ય એટલે કિંમત. 8 આના એટલે 50 પૈસા. 2.5 આના એટલે 15 પૈસા. તીવ્ર એટલે ઉત્કટ અથવા સખત. તાલાવેલી એટલે આતુરતા. જો લેખક છે એમને સંસ્કૃત ભણવાની બહુ જ ઉતાવળ હતી, આતુરતા હતી. એટલે એ વિશાળ આ જે આશ્રમમાં ગયા હતા સ્ત્રોત મુનિ આશ્રમમાં, ત્યાં
ઘણા બધા રૂમો હતા, 50-એક જેટલા રૂમો હતા અને બધા બંધ પડેલા હતા. હવે એ બધા બંધ પડેલા રૂમોને જોતાં જોતાં લેખક છે ત્યાંથી બહાર નીકળે છે અને પરમહંસ આશ્રમ તરફ જવા માટે નીકળે છે. પણ ત્યાં જતાં પહેલાં એવું વિચારે છે કે હું લઘુકૌમુદી નામનું પુસ્તક છે એ ખરીદી લઉં. તો એ બજારમાં જાય છે અને બજારમાં જઈ અને ગીતા પ્રેસ છે ગોરખપુરની એક દુકાન છે ત્યાં સસ્તા અને સારા પુસ્તકો મળે છે. તો ત્યાં એ લઘુકૌમુદી નામનું પુસ્તક લેવા માટે જાય છે અને ત્યાં જઈને એ જોવે છે તો કે મેં લઘુકૌમુદી જોયું એટલે કે ત્યાં મેં એ પુસ્તક તો જોયું પણ તેનું મૂલ્ય પૂછ્યું તો 10.5 આના હતું. કેટલું? 10.5. 10.5 આના એટલે કે 65 પૈસા. 1 આના એટલે 10 પૈસા. 1 આના એટલે 10 પૈસા. હવે 10.5 આના એટલે કે 65 પૈસા હતું. મારી પાસે માત્ર 8 જ આના હતા. 8 આના એટલે 50 પૈસા. હવે કહે છે કે મારી લેખકે છે મારી પાસે માત્ર 8 આના. 8 આના એટલે કે 50 પૈસા. આપણે 8 આના બોલીએ છીએ ને, 50 પૈસાને આપણે 8 આના પણ કહીએ છીએ. તો કે મારી પાસે 8 આના જ બચ્યા હતા, બાકીના 2.5 આના ઘટે છે એ ક્યાંથી લાવવા? એટલે લેખક નિરાશ થઈ ગયા, પુસ્તક પાછું આપી દીધું અને સંસ્કૃત ભાષાની જે એમની તીવ્ર તાલ આવેલી એટલે કે ઉત્કૃષ્ટ આતુરતા હતી એ હવે એને એમ જ થતું કે હવે હું શું કરીશ એમ. લગભગ એ 1.5 કિલોમીટર જેવું ચાલ્યા ત્યાં પરમહંસ આશ્રમ પહોંચી ગયા. અને જુઓ તમે 2.5 આના એટલે 15 પૈસા અને 2.5 આના એટલે 15 પૈસા એટલે 1 આના એટલે 10 પૈસા નહીં પણ 1 આના એટલે કેટલા થાય? 7.5 પૈસા જેવું થાય 1 આના એટલે. સ્વામીજી પાસે પૂરતા પૈસા ન હોવાથી પુસ્તક ન મેળવી શક્યા. એમણે કોઈ પાસે પૈસા માંગતા નથી. હવે શું કરશે? પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેની માત્ર ઉતરવાની જગ્યા. પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરનું પાથરીને સુઓ અને કૂવાનું પાણી પીઓ. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બિરગીરીજી તેનું સંચાલન કરતા. માણસ બહુ જ સારા, ભલા અને સમજુ. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ નહોતો. હું મારું જ પાથરનું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. જો લેખક કહે છે કે પરમહંસ આશ્રમ એટલે શું? તો કે જેને ક્યાંય રહેવા માટે જગ્યા ન મળે, કોઈ પણ આશ્રમમાં સ્થાન ન મળે તેને માટે માત્ર ઉતરવાની જગ્યા, રહેવાની જગ્યા. અને અહીંયા પાણી પીવાના કૂવા સિવાય બીજું કશું જ નહીં, કોઈ સગવડ નહીં. અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહેવાનું. ત્યાં ભોજનની કોઈ વ્યવસ્થા નહોતી. અને અહીં એક પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો, એ બે જ કામ કરવાનું. તમારું જ પાથરવાનું લઈ જવાનું. પાથરણું એટલે સૂવા માટેની પથારી, એ તમારે લઈ જવાની, એ પાથરવાની, કૂવાનું પાણી પીવાનું રહેવાનું. માત્ર એક લંગોટી લગાવીને એટલે કે એક લંગોટ જ પહેરીને માત્ર એક રહેતા હતા. કોણ રહેતું હતું? તો કે સ્વામી બિરગીરીજી ત્યાંના સંચાલક હતા કે જે ત્યાં તે આશ્રમનું સંચાલન કરતા હતા. સ્વામી બિરગીરીજી છે એ માત્ર એક લંગોટી જ પહેરતા અને ત્યાં આશ્રમનું તે સંચાલન કરતા હતા. માણસ છે બહુ સારા હતા. અહીં રસોડું ન હોવાથી જમવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો લેખકને. અને લેખક કહે છે કે હું મારું પાથરણું પાથરી અને બેઠો અને ચિંતામાં પડી ગયો કે હવે લઘુકૌમુદી વગર કાલે જવાનું છે સ્રોતમુનિ આશ્રમે. તો લઘુકૌમુદી વગર હું ત્યાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ કેવી રીતે મેળવીશ? સંસ્કૃત ભાષાના વ્યાકરણનું શિક્ષણ કેવી રીતે લઈશ? એવી ચિંતા થતી હતી એને. સંચાલન એટલે વહીવટ, રવેશી એટલે પરસાળ અથવા માળનો બહાર નીકળતો ભાગ. સ્રોત મુનિ આશ્રમમાં જગ્યા હતી પણ ભણવા માટે, રહેવા માટે નહીં. સ્વામીજીને પરમહંસ આશ્રમમાં આશરો મળ્યો પણ એ ભોજનની કોઈ વ્યવસ્થા નહોતી. આથી સ્વામીજી ચિંતામાં પડી ગયા. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુકૌમુદી વિના કેમ ભણાશે? 2.5 આના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી.
શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢિયાના માંગ, કોઈ તે જરૂર આપી દેશે. ગમગીન એટલે ઉદાસ, ચમકારો એટલે ઝપકારો અને સજ્જન એટલે સારો માણસ. મિત્રો, જીવનમાં આપણે ક્યારેક ઉદાસ થઈ જઈએ ત્યારે શાંત મનથી વિચાર કરીએ તો આપણી મુશ્કેલીનો ઉપાય તરત મળી જતો હોય છે. સ્વામીજીને જે ચમકારો થયો છે એ પણ આ વાત સૂચવે છે. બિરગીરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો. કદાચ આ માણસ મને અઢિયાના આપે પણ માંગવાની હિંમત ના ચાલે, કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો. પ્રત્યેક શબ્દનો વિરોધાર્થી અમુક થાય. વ્યક્તિનો સમષ્ટિ, હિંમતનો ના હિંમત અને અપમાન શબ્દનો વિરોધાર્થી માન થાય. જો હવે લેખકને આવતીકાલથી ભણવાનું શરૂ કરવાનું હતું, લઘુ કોમેડી વિના ભણાશે કેમ? અઢિયાના લાવવા ક્યાંથી? ઘણા બધા પ્રશ્નો લેખકના મનમાં ઉદ્ભવતા હતા અને આ ત્યાંનું વાતાવરણ પણ અજાણ્યું હતું. ગામ પણ અજાણ્યું. કોની પાસે માગવા, કઈ કોને વાત કરવી, શું કરવું કંઈ સમજાતું નહોતું. કેટલોક સમય એ ઉદાસ બેસી રહ્યા. પછી એમના મગજમાં વિચાર આવ્યો, ઝબકારો થયો કે વૃંદાવનનું જે મુખ્ય મંદિર છે બિહારીજીનું, ત્યાં હું દર્શન કરવા જાઉં અને જો કોઈને સારો માણસ દેખાય તો એમની પાસે અઢીવાના માગીશ તો તે જરૂર આપશે કે. હવે બિરગીરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા, કે ત્યાં જે પરમહંસ આશ્રમના જે સંચાલક હતા બિરગીરીજી, એમને કહીને પાછા વૃંદાવન જવા માટે નીકળ્યા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને, સામે જે આવતા હતા એ બધી વ્યક્તિને હું આશાથી કે આમ લાલચ ભરી, મને લાલચ હતી કે એવી દ્રષ્ટિ નજરથી હું જોતો હતો કે કદાચ આ માણસ મને અઢિયાના આપી દે. પણ માગવાની હિંમત ન ચાલે, કદાચ ના પાડશે તો. હવે સ્વાભાવિક છે, આપણે કોઈ પાસે અજાણ્યા વ્યક્તિ પાસે કશું માગવું હોય તો આપણે તરત જ ન માગી શકીએ. આપણને મનમાં ડર લાગે કે હું એમની પાસે કંઈ માગીશ નહીં, ના પાડી દેશે તો. તો લેખકને પણ એવું જ થાય છે, કોઈ અજાણ્યા માણસ બધાની સામે એ આશા ભરે, કોટ ભર્યા જોવે કે આ મને આપશે આપશે, પણ માગવાની એમની હિંમત થતી ન હતી. કદાચ કે મને ના પાડશે, મારું અપમાન કરશે તો. લેખકને એવો ડર લાગતો હતો તો એ કોઈ પાસે માગી શકતા ન હતા. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અઢિયાના માંગી શક્યો નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અઢિયાના માગી શક્યો નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. નિરાશા વધી ગઈ હતી. યાચના વૃત્તિ એટલે માંગણ વૃત્તિ, ખુમારી એટલે વટ, ઢીલું ઢસ એટલે તદ્દન નરમ અને પ્રતિક્ષણ એટલે પળે પળે. હવે લેખક છે એ કહે છે કે ભાઈ માણસની અંદર જ્યારે યાચના વૃત્તિ એટલે માગવાની વૃત્તિ જાગે છે ત્યારે તેનું જે તેજ અને તેની કુમારી હોય ને, તેનું વ્યક્તિત્વ એ બધું સાવ તદ્દન નરમ થઈ જાય છે. કેમકે તેનો એને તે દિવસે એને અનુભવ થયો, પ્રત્યેક ક્ષણ એટલે કે પડે પડે એને અનુભવ થયો ત્યારે કે જ્યારે વ્યક્તિની અંદર માગવાની વૃત્તિ જાગે ત્યારે વ્યક્તિત્વ એનું કેવું થઈ જાય છે. લગભગ કે હું 1.5 કિલોમીટરના રસ્તા ઉપર કેટલાય માણસો મને સામા મળ્યા, મેં બધાને જોયા, નિહાળ્યા એટલે બધાને જોયા પણ કોઈની પાસે અઢિયાના માગી શક્યો નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હવે અઢિયાના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. નિરાશા ખૂબ જ મારી અંદર વધતી જતી હતી, લેખક કહે છે. તેવામાં જ કે મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. હવે લેખક છે એટલું બધું ચાલીને આવતા હતા તો રસ્તામાં ઘણા માણસો એની સામે મળ્યા પણ એ કોઈ પાસે માગી ન શક્યા. એમને ડર હતો કે મારું અપમાન કરશે તો.
એમની હિંમત ન ચાલે કોઈ પાસે માગતા, અને એને હવે હવે નજીક મંદિર પણ નજીક આવી ગયું હતું એટલે એમની નિરાશા પણ વધતી જતી હતી. તેવામાં જી કે એમનું ધ્યાન છે એ અચાનક જ એક ફળ વેચતો માણસ છે એના ઉપર પડ્યું. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે. રસ્તા પર ભીખ માંગતા ભિખારીઓ તમે જોયા હશે, તેમના ચહેરા પર કોઈ ચમક નથી હોતી. કોઈ આપે ને કોઈ ધિક્કારે છે. ધિક્કારનારો ગમે તેવું બોલે તો એમને કોઈ ખુમારી નથી ચડતી, તો પછી એમના વ્યક્તિત્વની શું વાત કરવી? વસ્તુ કે પૈસા બીજા પાસે માંગનારા વ્યક્તિઓને ધ્યાનથી જોજો. એ વ્યક્તિઓ વસ્તુ કે પૈસા આપનારાની હામાં હા મેળવતા હશે, કેમ કે તેણે પોતાનું વ્યક્તિત્વ, પોતાની ઓળખ, પોતાના વિચાર ખોઈ દીધા હોય છે. મિત્રો, મંદિરમાં જઈને ભગવાન આગળ માંગનારા વ્યક્તિમાં તેજ, ખુમારી અને વ્યક્તિત્વ હોઈ શકે? તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા આઠાના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, અઢી આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. અગમ્ય એટલે ન સમજાય એવું. વિદ્યાર્થી મિત્રો, તમને જેવા વિચારો આવે છે, જેવું તમે વિચારો છો એવું જ તમારી સાથે થાય છે. અહીં સ્વામીજીને વિચાર આવેલો તે સાચો પડ્યો. બીજી બાબત એ કે સ્વામીજીએ 15 પૈસા લેતા પહેલા કહ્યું, મને જ્યારે મળશે ત્યારે પાછા આપીશ, પણ જો નહીં મળે તો નહીં આપો. મિત્રો, જીવનમાં આપણે આવી બાબતોની ચોખવટ કોઈ પણ વ્યવહાર કરતા પહેલા કરી લેવી જોઈએ, જેથી આગળ સંબંધોને બગાડવાનો વારો ન આવે. કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અઢિયાના આપી દીધા. મારા આનંદનો પાર ન હતો. મને થયું, નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. હુંડી એટલે પૈસા મેળવવાનો કાગળ. મિત્રો, હાલના સમય મુજબ આપણે હુંડીને ચેક કહી શકીએ. હરખ એટલે હર્ષ અથવા આનંદ. લેખક છે એ પેલા ફળ વેચનારા પાસે જાય છે ત્યારે કંઈ ન સમજાય એવી પ્રેરણાથી એમની પાસે જઈ અને એમને હાથમાં જે આઠાના હતા એમની પાસે રાખીને એને બતાવે છે કે ભાઈ, મારે એક સંસ્કૃતનું પુસ્તક ખરીદવું છે અને મારી પાસે અઢી આના ખૂટે છે. જો તમે મને અઢી આનાની મદદ કરશો તો હું તમને મને મળશે ત્યારે પાછા આપી દઈશ, અને જો મને નહીં મળે ને તો નહીં આપું. ચોખવટ કરીને લેખક એની પાસે જાય છે, ચોખવટ કરે છે અને કહે છે કે ભાઈ, મને મળશે તો આપીશ, નહીં મળે તો તમને પૈસા તમારા નહીં આપું. અને પેલો સામેવાળો વ્યક્તિ કશો જ વિચાર કર્યા વગર તેને તરત જ અઢિયાને આપી દે છે, એટલે લેખકનો તો આનંદનો પાર જ નથી રહેતો, ખૂબ જ આનંદિત થાય છે. અને એમને એવું લાગે છે કે જ્યારે નરસિંહ મહેતાની હુંડી જેમ ભગવાને સ્વીકારી હતી, એમ કે નરસિંહ મહેતાની હુંડી આવી રીતે ભગવાને કે સ્વીકારી હશે એ, કે મને એવું લાગ્યું કે મને જાણે સ્વર્ગ મળી ગયું હોય. કે ઝડપથી એ પેલી દુકાન તરફ દોડે છે. દુકાન બંધ થવાની તૈયારી હતી. દુકાનદારે એ પુસ્તક છે એમને આપી દીધું. જાણે સ્વર્ગનો ખજાનો ન મળી ગયો હોય એટલો આનંદ થતો હતો લેખકને, એટલા હરખમાં તે પાછા ફર્યા. અને તે મૂર્તિ પૂજામાં જરાય માનતા ન હતા, તેમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધ કોઈ મંદિર હોય, કોઈ જાણીતું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા માટે જવામાં પણ એમને કોઈ વાંધો ન હતો. તેમને મૂર્તિ પૂજા પ્રત્યે થોડોક વિરોધ હતો, એટલે મૂર્તિ પૂજામાં માનતા નહીં, પણ એ ક્યારેક આવા કોઈ પ્રસિદ્ધ મંદિર હોય તો ત્યાં દર્શન કરવામાં જવામાં પણ એમને કોઈ જાતનો વાંધો હતો નહીં. તે જતા હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાધ માનતો નહીં. બિહારીજીના દર્શન કરીને
દિવસ સાથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં. એટલે કોઈને કાંઈ કયા વિના ચૂપચાપ પોતાના આસને જઈ બેસી ગયો. બાંધ માનવો એટલે બાંધો લેવો. મને બરાબર યાદ છે કે એક મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. એક મહિના પછી એક રૂપિયો મળ્યો હતો, જેમાંથી અઢી આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. અઢી આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને અઢી આના આપ્યા હતા તેનું મહત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહીં. જો લેખક કહે છે કે ભાઈ બિહારીજીના પછી મંદિરે એમને મૂર્તિ પૂજામાં વાંધો નહોતો, એટલે બિહારીજીના મંદિરે એને પૈસા મળી ગયા એટલે દર્શન કરવા જાય છે બુક લઈને પછી, અને દર્શન કરી અને પછી એ આશ્રમમાં જાય છે. આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, એટલે તમે જ્યારે જઈ શકો ત્યારે આવી શકો, અને તેમાં વીજળી પણ નહોતી એટલે લાઇટની વ્યવસ્થા પણ નહોતી, એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ તમે પોતાના આસને જઈ અને લેખક છે એ સૂઈ જાય છે, બેસી જાય છે સોરી. અને એને યાદ છે કે એક મહિના સુધી મારી પાસે, લેખકે છે કે કોઈ કશું જ કાંઈ આવેલું નહીં, કશું જ પૈસા આવેલા નહીં, પણ એક મહિના પછી મારી પાસે એક રૂપિયો આવ્યો, એટલે મેં પહેલાં તરત જ એમાંથી અઢી આનાનું દેવું ચૂકવ્યું. અને અઢી આનાના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં એ માણસે મારી મદદ કરી હતી, જે સ્થિતિમાં એ ભગવાન દાસે મને અઢી આના આપ્યા હતા તેનું મહત્ત્વ છે. એ કે જ્યારે મારે જરૂર હતી ત્યારે કશું જ વિચાર કર્યા વગર એને મને અઢી આના આપ્યા હતા, એ મારા માટે મહત્ત્વના છે, બાકી અઢી આનાનું મહત્ત્વ નહોતું. આવા પ્રસંગો આપણને જીવનભર વિસરાતા નથી, વિસરાતા નથી એટલે કે ભૂલાતા નથી. હવે આપણને પણ ખબર છે કે આપણને મુશ્કેલીના સમયે જો કોઈ આપણી મદદ કરે ને તો એ આપણે જિંદગીભર યાદ રાખીએ છીએ, અને સમય આવી આપણે પણ એની મદદ જરૂર કરીએ જ છીએ, કેમ કે આપણને એ દિવસ કોઈ દિવસ ભૂલાતો નથી કે જ્યારે ખાસ આપણે જરૂર હોય તેવા સમયે આપણને કોઈ મદદ કરે તો આપણને સાક્ષાત ભગવાન આવીને આપણી મદદ કરે એવો અનુભવ થાય છે. તો લેખકને પણ આજે એવું જ થયું હતું. દેવું એટલે કરજ અથવા ઋણ, વિસરવું એટલે ભૂલી જવું, પ્રસંગ એટલે બનાવ. સ્વામીજી અંતમાં કહે છે, આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહીં. મિત્રો, આ વિધાનની ચર્ચા કરો અને નોટબુકમાં લખો. પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન એક, સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? ઉત્તર, સ્વામીજીને વિદાય આપવા આખો સુરપુરા ગામ હિલોળે ચડ્યું હતું. સૌની આંખોમાં આંસુ હતા. વર્ષમાં એકવાર સુરપુરાની મુલાકાત લેવી એવા આગ્રહ સાથે સુરપુરાના લોકોએ સ્વામીજીને વિદાય આપી. પ્રશ્ન બે, લેખક જમનાજીને સ્વચ્છ ન રાખનાર લોકો માટે શું કહે છે? ઉત્તર, લેખકે મથુરાના તીર્થસ્થાનોમાં ચારે કોર ગંદકી જોઈ. ત્યાંના લોકો જમુનાજીને ખૂબ પૂજ્ય માને છે, પણ તે લોકો ત્યાં જરાય સ્વચ્છતા જાળવતા નથી. જમુના નદીની જય બોલાવે છે, પણ તેમના આચરણમાં પરમેશ્વરમાં એક બ્રહ્મ નિષ્ઠાના દર્શન થતા નથી કે પ્રકૃતિના સૌંદર્યની ખાતરી પણ થતી નથી. પ્રશ્ન ત્રણ, આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? ઉત્તર, શિક્ષણ મેળવવા હજાર અગવડો વેઠવા પણ તૈયાર રહેવું અને શિક્ષણ મેળવવું જ. જીવનમાં ગમે તેવા સમયમાં સ્વાભિમાન ખોવું નહીં અને અયાચક બનવું. જો માંગવું પડે તો લીધેલા પૈસા કે વસ્તુ સમયસર પરત કરવાની ભાવના કેળવવી. જે બોલો તે પાળવું. ક્યારેક નિયમોમાં બાંધછોડ કરવી યોગ્ય લાગે તો કરવી. એવું કરવામાં કોઈ વાંધો નથી. પ્રશ્ન ચાર, ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર, વપનારે હું પરત કરીશ, ભાઈએ અઢિયાના આપી દીધા બોનું વર્ણન. હું, મારા પપ્પા અને મારી બેન પુસ્તકાલયની મુલાકાતે ગયા હતા. બહાર દરવાજા પાસે બેઠેલા એક ભાઈએ મારી બહેન પાસે રહેલી બેગ બહાર જ જમા કરી લીધી.
પાછા ફરતી વખતે અમને બેગ પાછી મળવાની હતી. પુસ્તકાલયના એક કર્મચારી ભાઈએ અમને સમગ્ર પુસ્તકાલયનો ટૂંકમાં પરિચય કરાવ્યો. પુસ્તકાલયમાં એકદમ શાંતિ હતી. સ્વચ્છતા તો ઉડીને આંખે વળગે તેવી હતી. પુસ્તક વાંચનાર માટે ત્યાં ટેબલ ખુરશીની વ્યવસ્થા હતી. એની જમણી બાજુમાં પુસ્તકાલયનો સ્ટાફ બેઠો હતો. ડાબી બાજુમાં બે કમ્પ્યુટર મૂકવામાં આવ્યા હતા. તેમાંથી એ શોધી શકાતું હતું કે કયું પુસ્તક ક્યાં છે, કોઈ વાંચવા લઈ ગયું છે કે કેમ. તમામ માહિતી મળી રહી હતી. જે પુસ્તક જોઈએ તેનું નામ એક સ્લીપમાં લખીને આપવાથી કર્મચારી તરત જ એ પુસ્તક કાઢીને વાંચવા આપે અથવા નક્કી કરેલા દિવસો સુધી ઘરે લઈ જવા આપે છે. એક મુખ્ય ઓફિસ હતી. તે મુખ્ય ગ્રંથપાલની ઓફિસ હતી. વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલા ઉદાહરણ મુજબ આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. ઉદાહરણ જોઈએ. હિત શબ્દનો વિરુદ્ધાર્થી અહિત આપેલ છે. યોગ્ય શબ્દનો વિરુદ્ધાર્થી યોગ્ય આગળ, અલગાવવાથી મળે અયોગ્ય. મંગળનો અમંગળ, ધર્મનો અધર્મ. વ્યવસ્થા શબ્દનો વિરોધાર્થી અવ્યવસ્થા થાય. વિકારનો અસ્વીકાર અને માનનો વિરોધાર્થી શબ્દ અપમાન થશે. પ્રવૃત્તિ. સાધુઓ અને ભિક્ષુકોની વ્યવસ્થિત અને નિયંત્રિત કરવા માટે શું કરી શકાય? વર્ગમાં ચર્ચા કરી મુદ્દાઓની નોંધ કરો. મહાન પુરુષોના બાળપણના પ્રસંગો મેળવીને વાંચવા. આજે આપણે અઢિયાના પાઠ છે એ સમજવામાં પૂર્ણ કર્યો. હવે આપણે સ્વાપોથીના ફોટા મોકલું છું, એમાંથી જો સારા અક્ષરે તમારે સ્વાપોથીમાં લખી લેવાનું છે. અહીંયા આપણે ગુજરાતીનો જે 10-10 પાઠનો કોર્સ છે એ પૂરો થઈ ગયો છે. આવતા લેક્ચરમાં આજે આપણે સ્વાપોથીના ફોટા જો બાકી રહેશે લખવાનું તો પહેલાં એ લખશું અને બાકી પછી આગળ રિવિઝન કરશું. આવજો.